ચાલો તો આના પછીનો આપણો ટોપિક છે ચાંગપા ત્યાં હું નામગ્યાલને મળ્યો ત્યાં હું નામગ્યાલને મળ્યો અને મને ચાંગપા વિશે જાણવા મળ્યું કે તે પર્વતી વિસ્તારોમાં રહેતી પર્વતી વિસ્તારોમાં રહેતી જાતિ છે ચાંગપા જાતિના લગભગ પાંચ હજાર લોકો જ ત્યાં રહે છે લાંગપા જાતિના લગભગ પાંચ હજાર લોકો જ ત્યાં છે ચાંગપા જાતિના લોકો હંમેશા તેમના ઘેટા અને બકરાઓ સાથે ફરતા રહે છે અહીંયા તમે જોઈ શકો છો ચિત્રમાં પણ ઘણા બધા ઘેટા બકરાઓ અહીંયા ચિત્રમાં પણ આપેલા છે જોઈ શકો છો તમે તો તેમના દ્વારા જ તેઓ દૂધ માંસ તંબુ બનાવવાનું ચામડું સ્વેટર કોટ બનાવવાના ઊ બનાવવા ઊન મળે છે તેમાંથી તેઓના ઘેટા જ તેમનો ખજાનો છે જે કોઈ કુટુંબ પાસે વધારે પશુઓ હોય તે કુટુંબ વધારે ધનવાન અને મહત્ત્વનું ગણાય છે આ પ્રકારના જે આ ખાસ બકરીઓમાંથી જ તેમને દુનિયાનું પ્રસિદ્ધ પશ્મીના ઉન મળે છે ચાંગપા તેમની બકરીઓને ખૂબ જ ઊંચી અને ઠંડી જગ્યાએ ચરવા લઈ જાય છે જગ્યા જેટલી ઊંચી અને ઠંડી હોય એટલા જ પ્રમાણમાં આ બકરીઓના વાળ વધુ લાંબા સુવાળા હોય છે આ જ કારણે ચાંગપા આટલી મુશ્કેલીઓ સહન કરીને પણ વધારે ઊંચાઈવાળા પ્રદેશોમાં રહેવાનું પસંદ કરે છે આ જ તેમનું જીવન અને જીવનશૈલી છે હું મોટરસાઇકલ જે મારી મોટરસાઇકલ પર મારી ખૂબ જ ઊંચી વસ્તુઓ લઈને જાઉં છું ત્યારે જાંગપા તેમની બધી જ વસ્તુઓ તેમના ઘોડા અને યાગ પર લઈ જાય છે તેને બધું સમીટતા ફક્ત અઢી કલાક લાગે છે અને આગળ વધી જાય છે થોડા જ સમયમાં તેઓ જગ્યા પસંદ કરી તંબુ બાંધી તેમની વસ્તુઓ ગોઠવી દે છે અને તેઓ ઘરની જેમ તૈયારી કરી દે છે નામ ગ્યાલે મને તેના મોટા શંકુ આકારના તંબુમાં લઈ જઈને મને પૂછ્યું કે અમારા ઘરમાં તમારું સ્વાગત છે તેઓએ તેમના તંબુને રહેવો કહે છે જે યાકના વાળને સાથે વણીને પટ્ટીઓ તૈયાર કરે છે તે ખૂબ જ મજબૂત અને ગરમ હોય છે તે તેઓને હવાથી રક્ષણ આપે છે મેં જોયું કે તે પટ્ટીઓ મજબૂતાઈથી નવ લાકડીઓથી બાંધેલી હતી જમીનમાં બે ફૂટ ઊંડી ખોદવામાં આવી હતી તંબુ જમીનથી થોડી દૂર થોડી ઉપર એની આજુબાજુ બાંધવામાં આવ્યો હતો પશ્ચમીના જે છે વિશ્વ વિખ્યાત પશ્મિના અહીંયા તમે જોઈ શકો છો અહીંયા સોલ છે સરસ મજાની શાલની વાત કરી છે તો વિશ્વ વિખ્યાત પશ્ચમીના તો એવું મનાય છે કે પશ્મીના સાલ છ સ્વેટર જેટલી ગરમી પૂરી પાડે છે તે ખૂબ જ પાતળી ગરમ વધુ હોય છે જે બકરીઓમાંથી એકદમ સુવાળું પશ્મીના ઊન ભેગું કરવામાં આવે છે તે ખૂબ જ ઊંચે પાંચ હજાર મીટર પર જોવા મળે છે શિયાળામાં અહીં તાપમાન ઝીરો સેલ્સિયસથી માઇનસ ચાલીસ સેલ્સિયસ સુધી નીચું જતું રહે છે બકરી એના શરીર ઉપર ગરમ વાળનું થર હોય છે જે તેને ઠંડીથી રક્ષણ પૂરું પાડે છે બકરી ઉનાળામાં તેમના થોડા વાળ ખેરવી નાખે છે આ વાળ એટલા બારીક હોય છે કે તેવા છ વાળ ભેગા કરતાં તમારો એક વાળ થાય બારીક વાળ મશીનમાં વણી શકાતા નથી આથી કશ્મીરના કામ કરનારા શાલ હાથથી વણે છે અને આ લાંબી અને મુશ્કેલ રીતે બનેલી શાલ લગભગ અઢીસો કલાક વનાટ બાદ એક સાદી પશ્ચિમી શાલ તૈયાર થાય છે અનુમાન કરો કે ગૂંથણ સાથેની શાલ બનાવતા કેટલો બધો સમય લાગતો હશે બરાબર ઠંડી પણ કેવી શિયાળામાં તાપમાન શૂન્ય કરતાં ઘણું નીચું જાય છે હવા સિત્તેર કિમી કલાકની ઝડપે ફૂંકાય છે અનુમાન કરો જો તમે આ ઝડપથી જતી બસમાં હોય તો તમે તમારા ઘરથી એક કલાકમાં કેટલું અંતરમાં પહોંચી જશો રેબો નજીક ઘેટા અને બકરાને રાખવાની જગ્યા આપેલી હોય છે ચાંકપા તેને લેખા કહે છે અહીંયા તમે જોઈ શકો છો કે એમના ડેબો નામનો જે એમનો જે તંબુ છે એ બાંધેલો છે અને ચાંકપા જાતિના જે લોકો અહીંયા તમને જોવા મળે છે હવે આગળ જોઈએ કે લેખાની દિવાલો પર પથ્થરથી બનેલી હોય છે દરેક પરિવાર તેમના પોતાના પ્રાણી પર ખાસ પ્રકારનું ચિહ્ન બનાવે છે સ્ત્રીઓ અને યુવાનો છોકરીઓ આ પ્રાણીઓ ગણે છે અને તેમને લેખાની બહાર લઈ જાય છે ચાંકપા માટે તેમના પ્રાણીઓ જેના જીવનનો મહત્વનો ભાગ છે તો શું કોઈ પ્રાણી તમારા જીવનનો કોઈ મહત્ત્વનો ભાગ છે ઉદાહરણ તરીકે પાલતુ પ્રાણી અથવા તો ખેતી કામ કરતા પ્રાણી તો આપણે એમ કહી શકીએ કે મારો સૌથી પ્રિય પ્રાણી મારા ઘરે પાળેલો મારો કૂતરો જે છે જેનું નામ તમે જે પણ આપ્યું હોય તો એ મને ખૂબ જ મને મારું જે પાલતુ પ્રાણી છે કૂતરો મને ખૂબ જ ગમે છે તેનું સાથે રમવાનું તેની સાથે ભાગવાનું મને ખૂબ જ મજા આવે છે તે જ્યારે બહારથી કોઈ આવે છે તો સામે ભસીને અમને ચેતવે છે તો આ રીતે તમે તમારું પાલતુ પ્રાણી વિશે તમે એના વિશે તમે કહી શકો છો ખેતીમાં મદદ કરતા પ્રાણીઓની વાત કરીએ તો ઘણા બધા ખેડૂતો પોતાના પાલતુ પ્રાણીઓ દૂધ માટે ખેતર માટે ખેતી માટે વાપરતા હોય છે તો એ પણ એમના માટે આપણે ખૂબ જ મહત્ત્વના હોય છે એ જ રીતે બીજો પ્રશ્ન મૂક્યો છે જુદા જુદા પ્રાણીઓ તમારા જીવન સાથે કેવી રીતે સંકળાયેલા છે પાંચ ઉદાહરણ આપો બરાબર જુદા જુદા પ્રાણીઓ તો આપણે એમ કહી શકીએ કે કૂતરો તો કૂતરો જે છે માણસનો વફાદાર સાથી છે તે આપણા ઘરની રખેવાળી કરે છે ગાય ગાય આપણને દૂધ છાસ અને અન્ય ઉપયોગી વસ્તુઓ આપે છે ગાય ધાર્મિક રીતે પણ ઘણું મહત્ત્વ ધરાવે છે ભેંસ ભેંસ પણ માણસ માટે ખૂબ જ મહત્ત્વનું આપણે પ્રાણી છે જે દૂધ આપે છે અને એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે દૂધનો દૂધમાંથી દહીં છાશ માખણ ઘી અને બીજી ઘણી બધી દૂધની બનાવટીની વસ્તુ બનાવવામાં આવે છે એ જ રીતે બળદ તો બળદ ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે બળદ બળદગાડું ચલાવવા માટે વાહન માટે પણ ઉપયોગી છે તો કેટલીક જગ્યાએ કૂવામાંથી પાણી કાઢવા માટે પણ બળદનો ઉપયોગ કરવામાં આવે છે ઘેટું ઘેટું આપણને ઊન આપે છે ઊનમાંથી આપણે ગરમ કપડાં બનાવીએ છીએ સ્વેટર મફરલ ટોપી જેવું ગરમ વસ્ત્રો આપણે પહેરીએ છીએ એ આમાંથી બને છે તો આ બધા પાંચ પ્રાણીઓની એની મહત્ત્વની ઉપયોગીતા વિશે મેં તમને વાત કરી શું ઘેટા અને બકરાને તેમની પોતાની રૂવાટીની જરૂર પડે છે ચર્ચા કરો હા ઠંડીથી બચવા ઘેટા અને બકરા તેમની પોતાની રૂવાટીની તો જરૂર પડે જ છે ઘેટા અને બકરાને કુદરતી રીતે જ રૂવાટી હોય છે આ રૂવાટી તેમને ઠંડી સામે રક્ષણ આપે છે બરાબર શ્રીનગર તરફ મેં થોડા દિવસો ચાંગપા જાત્રા લોકો સાથે વિતાવ્યા પરંતુ દુર્ભાગ્ય હવે મારે આગળ જવાનો સમય આવી ગયો હતો મારી પાછા ફરવાની સફર મને દુનિયાના આ પ્રકારના ભાગથી દૂર ચરો તરફ લઈ જશે તે મને તંદન જુદી જ દુનિયા જેવું લાગે છે આ વખતે મેં લેહથી જુદો જ રસ્તો લીધો હું શ્રીનગર તરફ કારગીલ તરફ જઈને જતો હતો મેં બીજી ઘણી અદ્ભુત ઇમારતો અને જુદા જુદા ઘર જોયા શું હું શ્રીનગરમાં થોડો દિવસ પણ રહ્યો હું ત્યાંના ઘર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો તેનું મારું દિલ જીતી લીધું કેટલાક ઘર તો પર્વતો પર હતા તો કેટલાક પ્રાણી આપણે પાણી પર છે મેં તેના ઘણા ફોટા લીધા મારું ફોટો આલ્બમ જુઓ બરાબર અહીંયા તમે જોઈ શકો છો ફોટો આલ્બમ તો અહીંયા બરાબર અહીંયા ફોટો આલ્બમ પણ જોઈ શકો છો તમે જે મુસાફરો શ્રીનગર આવે છે તેઓ હાઉસ બોટમાં રહેવું પસંદ કરે છે હાઉસ બોટ એસી લાંબ એંસી ફૂટ લાંબી અને લગભગ આઠથી નવ ફૂટ પહોળી હોય છે એ જ રીતે શ્રીનગરમાં ઘણા પરિવારો ડોંગામાં રહે છે આવી બોટ દાલ સરોવર અને જેલ નદીમાં જે જેલમ નદીમાં જોવા મળે છે ડોંગાની અંદર જુદા જુદા ઓરડાવાળું ઘર હોય છે બરાબર અહીંયા પણ તમે જોઈ શકો છો કે હાઉસબોટની છતના કલા જે કલાકારીગરી કોતણી તમે જોઈ શકો છો અહીંયા કાશ્મીરમાં ગામડામાં કાપેલા પથ્થરો એકબીજા ઉપર ગોઠવીને તેના પર કાદવ લગાવીને ઘર બનાવવામાં આવે છે તે જોઈ શકો છો અહીંયા જરૂખાવાળું મકાન જોઈ શકો છો સરસ મજાનું દાલ સરોવરમાં મુસાફરો માટે શિકારાનો આનંદ જે હોડીઓ હોય છે તેને શિકારા કહે છે જેમાં નાનું સમથું ઘર જ સમજી લો એવું અહીંયા તમે ચિત્રમાં પણ જોઈ શકો છો તો એક સરસ મજાનું અહીંયા આલ્બમ આપણને અહીંયા બતાવ્યું છે બરાબર ફોટા જે પાડ્યા છે એ આપણને અહીં જોઈ શકો છો કે કાશ્મીરની જે બેકરી હોય છે કાશ્મીરના લોકો તેમના ઘરે રોટલીથી આપણે બેકરીથી ખરીદે છે બરાબર તો આ બધું તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો બરાબર સરસ મજાના ચિત્રો અહીંયા આપેલા જ છે ઓકે થોડા હવે આપણે આગળ વધીએ તમે રહો છો ત્યાં જુદા જુદા પ્રકારના ઘર છે જો હા તો કેવા પ્રકારના વિશે ચર્ચા કરો બરાબર તમે રહો છો ત્યાં તો હા મારા વિસ્તારમાં જુદા જુદા પ્રકારના ઘર હોય છે બહુમાળી ઇમારતો મધ્યમ વર્ગના લોકો માટેના બજેટના પ્રમાણમાં મકાનો મોટા ઘર બંગલા શ્રીમદ અને પૈસાદાર લોકોમાં રહે છે આ સિવાય કાચી ઈંટોના માટીના અને ગારાથી બનેલા મકાનો પણ જોવા મળે છે મજૂર વર્ગ માટે લોકો ઘા સૂકી ડાળીઓ અને તાળપત્રીમાં બાંધેલા ઝુંપડામાં પણ મકાનો બાંધીને રહે છે તો આ જરૂરિયાત પ્રમાણેના તેમના મકાનો છે તમારા પોતાના ઘર વિશે વિચારો તેમાં કશું ખાસ છે જેમ કે ખૂબ જ વરસાદ વખતે ઢાળાવાળા છાપરા અથવા પસાર જ્યાં તમે ખૂબ જ ગરમી હોય છે તો સુકાઈ સુઈ શકો ત્યાં સૂર્ય તાપમાન વસ્તુઓ સુકવવા મૂકી શકાય ચિત્રમાં જુઓ તો તમે અહીંયા તમારી રીતે આનો પ્રશ્ન આપણે કહી શકો છો છતાં પણ આપણે અહીંયા એની વાત કરી લઈએ તો હા મારા ઘરના છત ધાબુ છે જેનો ઉપયોગ કપડાં સુકવવા માટે અનાજ મુરંબા સુકવવા માટે અમે કરીએ છીએ અને ગરમીની અંદર રાતે સૂવા માટે પણ તેનો ઉપયોગ કરીએ છીએ તમારા ઘર બનાવવા કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે શું તે કાદવ ઈટ પથ્થર લાકડું કે સિમેન્ટ છે તો હા મારા ઘરમાં માટે સિમેન્ટ રેતી રેતી ઈંટો કપચી લોખંડ અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે ચર્ચા કરો અને લખો આ ચિત્ર જુઓ અને તમે ચિત્રમાં કોઈ ઘર જોઈ શકો છો આ ઘર પથ્થરો અને ધારાથી બનેલ છે અહીં શિયાળામાં કોઈ રહેતું નથી ઉનાળામાં બાકરવાળ લોકો તેમના ઘેટાને ઊંચી જગ્યાએ ચરાવવા લાવે છે ત્યારે અહીં રહે છે બરાબર અહીંયા ચિત્ર તમે જોઈ શકો છો તો હા આ ચિત્ર ઘરમાં ઘરો જે છે હું જોઈ શકો છું ખૂબ જ ઊંચાઈવાળી જગ્યા પર બનાવેલા છે તમે ચાંગપા અને બાકરવાળ લોકોની રહેણી કેણીમાં કોઈ અસમાનતા સમાનતાનો તફાવતનો અનુમાન કરી શકો છો તો હા આપણે ઘણો બધો અમને આપણે અનુમાન કરી શકીએ છીએ તો ચાંગપા અને બાકરવા લોકોની રહેણી સમાનતા તો બંને ખૂબ જ ઊંચાઈ પહાડી વિસ્તારમાં રહે છે બંને એક જગ્યાથી બીજી જગ્યાએ ફરતા રહે છે જાતિના લોકો આ બંને જાતિના લોકો બકરીઓ યાક વગેરે ઘેટા વગેરે પ્રાણીઓને ઉપર નિર્ભર છે આ લોકો પ્રાણીઓના દૂધ ઊન અને ઊનની બનાવટની ગરમ સાલ વગેરે વેચીને આજીવિકા પૂરી પાડે છે આ લોકો ઊંચાઈવાળી પહાડી વિસ્તારોમાં રહે છે અને બાકરવા લોકો થોડી ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં રહે છે તો અહીં આ બધી માહિતી તમને જોવા મળશે હવે ચાંગપા અને બાકરવા લોકોની રહેણી કેણીમાં તો તમે સમાનતા અને તફાવતનું અનુમાન કર્યું તો આપણે શું શીખ્યા તો જમ્મુ કાશ્મીરના જુદા જુદા પ્રક પ્રકારના રહેઠાણો જેવા કે કેટલાક ઊંચા પર્વતો પર કેટલાક પાણી પર કેટલાક લાકડા અને પથ્થરોમાં સુંદર ભાત સાથે અને કેટલાક ફરતા હરથાફરતાં ઘર છે જે પેક કરી બીજી જગ્યા લઈ જઈ શકાય છે તે બધા વિશે આપણે વાંચ્યું આ રહેઠાણો ત્યાં રહેતા લોકોની જરૂરિયાત મુજબ છે તે સમજાવો અને તમારા ઘર કરતાં તે કેવી રીતે અલગ છે એના વિશે વાત કરો તો થોડું ટૉપિકમાં ચર્ચા કરી લઈએ કે જમ્મુ કાશ્મીરમાં જે લોકો રહે છે તે પ્રકારના જે ઘરો જે છે એમની જરૂરિયાત પ્રમાણે છે દાખલા તરીકે દાળ સરોવરમાં જોવા મળતા નાવ ઉપર બનેલા હાઉસબોટ ડોંગા જેવા ઘરોમાં બધી સુવિધાઓ હોય જેવા પ્રાણી જેવા પ્રવાસીઓ માટેની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એ બનાવવામાં આવે છે લાકડામાંથી બનેલા મકાનો અને રહેવાવાળા લોકોમાં ઠંડીથી રક્ષણ આપે છે ચાંગપા અને બાકરવા લોકો દ્વારા બનાવવામાં આવતા તંબુ ઘર તંબુ અને ઘર તેમની રજરપાટની જિંદગીને અનુરૂપ છે તમારા ઘર કરતાં તે કેવી રીતે અલગ છે તો આપણા ઘર ઈટ પથ્થર લોખંડ સિમેન્ટથી બનેલા છે અને અહીં હવામાન માટે પણ અનુકૂળ છે જ્યારે એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થિર આપણે એક જ જગ્યાએ સ્થિર છે બીજી જગ્યાએ તેને આપણું લઈ જતા નથી ત્યારે પહાડી વિસ્તારના ઘેટા બકરા ચરાવતા લોકો તંબુમાં રહે છે તે જોઈએ તેમની જરૂરિયાત મુજબ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી સ્થળાંતર કરી શકે તે માટે તેઓ તે આ પ્રકારના આપણે ઘરોમાં તંબુમાં રહે છે જમ્મુ અને કાશ્મીરમાં પહાડી વિસ્તારમાં કેટલાક ઘર સરોવરમાં પાણી પર બાંધવામાં આવેલા છે જે હાઉસબોટ બનાવવામાં આવી છે જેને હાઉસબોટને શિકારા પણ કહે છે આ હાઉસબોટ શિકારા તરીકે ઓળખાય છે આમ તેમના ઘરોમાં ખરતા બીજા લોકોના ઘરો કરતાં ખૂબ જ અલગ છે તો આપણે આ ટોપિકમાં આ ઘણી બધી વસ્તુઓ જોઈ કે પહાડી રહેઠાણ તો આમાં તમને સરસ મજા આવી હશે અને બધા બાળકોને આમાં સરસ રીતે ખ્યાલ પણ આવ્યો હશે આપણે ગૌરવ જાણી અને તેની મુસાફરી કરતો તેની સાથે એની મોટર જેનું નામ લોનર છે એને પણ આપણે સાંભળ્યા એમના વિશે પણ આપણે ચર્ચા કરી બરાબર તો મિત્રો વિદ્યાર્થી મિત્રો ઓકે આગળના ચેપ્ટર બીજા ચૌદમાં પાઠ વિશે આપણે આગળ ચર્ચા કરીશું ઓકે ધન્યવાદ નમસ્કાર